સમાચારમાં આગળ વાત કરીએ, પહેલા આપણે મહત્વના સમાચાર હાલ અહીં પ્રાપ્ત થયા છે કે નિત્યાનંદ મામલામાં હાલ ડીઓ કચેરીમાં હોબાળો મચ્યો છે. બહુ જ ચર્ચાસ્પદ કેસ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં ડીઓ કચેરી હાલ હોબાળો મચ્યો છે. આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ડીઓ કચેરી ખાતે એનસીયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે હાલ પહોંચી ચૂક્યા છે. આંદોલન કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના દરેક ડીપીએસ સ્કૂલ ઉપર અમે આંદોલન કરશું. આજે પણ અમે જ્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ, ડીઓ કચેરીના અધિકારીઓ ને અમે રજૂઆત કરવા આવ્યા છે, ત્યારે સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડની વચ્ચે રમી રહ્યા છે, ત્યારે અમે કોઈ પણ આ વાતોમાં આવવાના નથી. ડીપીએસ ની મંજૂરી રદ ના થાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચલાવશું. તમે અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી ને મળવા આવ્યો છો, તે નથી મળ્યા, શું જવાબ મળી રહ્યા છે? હાલ શિક્ષણ અધિકારી એમના કોઈ પ્રતિનિધિને મોકલ્યા છે, પણ અમારી ચોક્કસપણે કડક માંગણી છે, જ્યાં સુધી શિક્ષણ અધિકારી નહીં આવે, આપણે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર નહીં આવે ત્યાં સુધી અમે આ કાર્યાલયથી બહાર જવાના નથી. વધુ કાર્યકર્તા સાથે વાત કરીશું. આપને પૂછવા માંગીશ કે અત્યારે જે રીતે તમે વિરોધ કર્યો છે, શું માંગણી છે અને શું જવાબ મળી રહ્યા છે? જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી દર 6 મહિને ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. અમારો આક્ષેપ છે કે ડીઓ એ શું ત્યાં ઇન્સ્પેક્શન કર્યું? અમે જ્યારે ત્યાં રજૂઆત કરવા આવ્યા તો ડીઓ સાહેબના પ્રતિનિધિઓ કે સાહેબ શિક્ષણ સચિવ જોડે મીટિંગમાં છે. અમે જ્યારે વિડીયો કોન્ફરન્સ કર્યું તો ડીઓ સાહેબ તો પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. અહીં વિદ્યાર્થીઓના પ્રશ્નોને સાંભળવા માટે તેમની પાસે સમય નથી. જ્યાં સુધી ડીપીએસની માન્યતા રદ નહીં થાય ત્યાં સુધી યુથ કોંગ્રેસ એનએસઓઈ દ્વારા આંદોલન ચાલુ રહેશે. જે રીતે કાર્યકર્તાઓ પણ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી ડીપીએસની માન્યતા રદ નહીં કરાય ત્યાં સુધી આ જ પ્રકારના વિરોધ કાર્યક્રમ કરતા રહેવાશે. કેમેરા પર્સન યોગેશ પટેલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ડીઓ કચેરી ખાતે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે પહોંચી ગયા છે. હાલ કાર્યકર્તાઓની માંગણીઓને લઈને ડીઓ કચેરી ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે. નિત્યાનંદ વિવાદ મામલાને લઈને તેઓ હાલ ત્યાં હોબાળો મચાવી રહ્યા છે.